આ સરકાર છે એ આધુનિક ઢબે વ્હાઇટ કોલર રીતે વ્હાઇટ રીતે આદરથી લુપ્ત થવાય કઈ સરકાર નથી, છતાં એનો સમય છે, સમયની બલિહારી છે. લોકો ક્યાં લગી ધરાય અને ધરાય પછી આપણી વસ્તુ આવશે. પગના તળિયા ભરે ત્યારે પરિવર્તન આવે છે, ત્યાં લોહીવાર ક્રાંતિ થાય ત્યારે પરિવર્તન આવે છે. એટલે લોકોના એ એક ના પગના તળિયા ભરવા માંડ્યા છે. હજી બાકી હશે નહીં, છેવાડો આવી જવાનો છો, એટલે ક્રાંતિ આવવાની છે. ત્યારે કોઈ પરિવર્તન આવતા નથી. આપ સૌએ સંગઠનમાં જોડાઓ, કોંગ્રેસનું કામ કરો, આપસમાં ઝઘડા બંધ કરો, થોડું દુઃખ સહન કરો, અન્યાય છે તો સહન કરો, આ તરફ ભળો તો આપણું સંઘર્ષ શક્તિ અને છેવું ત્રીજી શક્તિ છે, આ બાદ બચાવ થાય. એટલે આપ સૌની મારી વિનંતી છે, નાની અને વાતમાં પડતાની સાથ કરીને કામ કરો એ વિનંતી. મારે કઈ કહેવાનું નહોતું, પણ ઉલ્લેખ થયા એટલે મારે કોઈ વાત કરવી. સરકારને મિનિસ્ટરને પણ ખબર નથી, એમ કઈ અભ્યાસ નથી, એટલે આજે ધળ વાતો કરે. આ વાતને મારે કઈ કહેવાની જરૂર નથી, પણ ખેતીવાડી પ્રધાન બે ત્રણ વખત બોલ્યા કે આમાં નાફેની જવાબદારી છે. એટલે મારે ના છૂટકે પત્રકારો મીડિયાને પત્રકાર પરિષદ રાજકોટ બોલાવી અને કહેવું પડ્યું, ભાઈ આમાં નાફેની જવાબદારી હોય તો નાફે પર કેસ કરો, એ જવાબદારોની તપાસ તો કરો. અને એ તપાસ કરવા માટે માંગણી કરી, જે હોય છે તમે તપાસ કરો. અને તમે જે ખોટું કર્યું છે, મેં દાખલા તરીકે તમે એવું ખોટું કર્યું છે કે તમે નાફેડની ખરીદીનો નિયમ છે કે કેન્દ્ર સરકાર ટેકાના ભાવે કોઈ પણ હિન્દુસ્તાનમાં જલ્દી નક્કી કરે, એની મોડેલ એજન્સી તરીકે નાફેડને સરકારે કેન્દ્ર સરકારે કામ આપ્યું. એ ફક્ત સર્વિસ ચાર્જ લેવાનું હોય, બીજું કાંઈ એને કરવાનું હોય નહીં. એટલે આજે એક ગોડાઉન નહીં, હજી 40 ગોડાઉનમાં ધૂળ છે. જુનાગઢ જિલ્લો, પોરબંદર અને કુચાણા જિલ્લો, ગોંડલની બે મંડળી અને ધ્રોલની બાબુગર મંડળી અને જામનગરની અંદર આ બધા આ બધા ભટ્ટબલા છે. એ જામનગર, અડધું જામનગર, થોડો ઠાકુર, જુનાગઢ, પોરબંદર અને કુચાણા આ બધી બાજુ ભયંકર ભટ્ટા ચાપ્યા છે. ધૂળ ભેગાવાનું આ લોકો કર્યું છે, કરોડો રૂપિયા ભેગા કર્યા છે, મિલના અમુક માણસો સાથે જોઈ ગયા છે. આ બધી પ્રવૃત્તિ આ સરકારે કરી અને કરોડો રૂપિયા એને ચૂંટણી માથે હતી ત્યારે આ બધું થયું. મિત્રો, આપણે સૌને મારે કહેવાનું કે યુપીની અંદરથી 500 ગાડી આવી મગફળીની હલતી ગાડની, અને એ ગાડી અમે અટકાવી. બનાસડેરીમાં આવતી હતી, સાબરડેરીમાં આવતી હતી, ત્યારે કેન્દ્ર સરકારે અમને કહ્યું કે ચૂંટણી માથે જવા દો. રાજસ્થાનમાંથી મગફળી બધી ઉત્તર ગુજરાતમાં બધી આવી છે, કઈ બાકી રહેતું નથી. એનો પાપ ગમે ત્યારે આવવાનો છે. અત્યારે હું મજબૂર છું કે બોલી ન શકું એને મળવા.